તો કેવું છે વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે બધા સારા હશો. તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કોન્સ્ટન્ટ્સ ઇન સી લેંગ્વેજ. કોન્સ્ટન્ટ એટલે કે અચળ, જેમ વેરિયેબલ એટલે કે ચલ, ચલ એટલે કે જેમ વેરિયેબલ તેમ અહીંયા કોન્સ્ટન્ટનો મતલબ થાય છે અચળ. તો ચલની કિંમત, ચલ આપણે જેમ જોયું કે જેની કિંમત બદલી શકાય, અથવા બદલી શકે, તો એને ચલ કહેવાય એટલે કે વેરિયેબલ કહેવાય. તેવી જ રીતે એનું ઓપોઝિટ અહીંયા આવે છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે કે અચળ, કે જેની વેલ્યુ બદલાય નહીં. તો એનો એક ઉપર છેલ્લો ખ્યાલ મેં તમને અત્યારે જ આપી દીધો. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ કે જેની અંદર આપણે શીખશું કોન્સ્ટન્ટ ઇન સી. તો દર વખતની જેમ આજના વિડીયોની અંદર આપણે સૌથી પહેલા ટેબલ ઓફ કન્ટેન્ટ જોઈ લઈએ કે આજે આપણે શું જોવાના છીએ વિડીયોમાં. તો સૌથી પહેલા એમ તો આપણે કોન્સ્ટન્ટ ઇન સી લેંગ્વેજ જ જોવાના છે, એટલે કે સી લેંગ્વેજ ની અંદર અચળ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ એ જોવાના છે. પણ આપણે બેઝિક કોર્સ કોર્સ સ્ટ્રક્ચર હોય છે એનાથી સ્ટાર્ટ કરશું, કે જેની અંદર હું તમને કહીશ કે તમે સી લેંગ્વેજ લખો છો તો તમે કયું એક માળખું ફોલો કરવું જોઈએ. જેમ તમારી એક્ઝામનું એક પ્રોપર માળખું આવે છે તેમ આપણે એક બેઝિક કોર્સ સ્ટ્રક્ચર અહીંયા કહી શકીએ. ત્યારબાદ આવે છે આસી કેરેક્ટર સેટ. તો જેમ આપણે કોઈ પણ નવી ભાષા શીખીએ, ધારો કે ગુજરાતી કે અંગ્રેજી, તો એની અંદર સૌથી પહેલા આપણે એના મૂળાક્ષર શીખીએ છીએ. ઓબ્વિયસ વાત છે કે જ્યારે પણ આપણે અંગ્રેજી શીખીએ છીએ તો અંગ્રેજી લખવા માટે, શીખવા માટે સૌથી પહેલા એના મૂળાક્ષરો શીખીએ છીએ, એ બી સી ડી એવા બધા મૂળાક્ષરો. તો એવા આસ્કી ના પણ થોડાક, આસ્કી એટલે કે સી લેંગ્વેજ ના પણ થોડા ઘણા મૂળાક્ષર આવે છે, તો એને કહેવાય છે આસ્કી કેરેક્ટર સેટ. તો એના વિશે આપણે વાત કરીશું અને ત્યારબાદ લાસ્ટમાં કોન્સ્ટન્ટ શું છે તે જોઈશું અને આપણે એનો ડેમો કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો તમે આ સ્લાઇડ ની અંદર જોઈ શકો છો કે આપણે જોવાના છે જનરલ કોડ સ્ટ્રક્ચર, એટલે કે સી લેંગ્વેજ નું એક માળખું હોય છે તે કઈ રીતે હોય છે તો એ આપણે જોઈએ. તો આ તમે ડાબી બાજુ જે અમારું પોઈન્ટર છે તેમાં જોઈ શકો છો કે આકૃતિ 10.4, એટલે કે તમારી 10મા ધોરણની કોમ્પ્યુટરની જે ચોપડી છે એમાંથી 10મા ચેપ્ટરની ચોથી આકૃતિ છે. એની અંદર નીચે લખેલું છે કે સંપૂર્ણ સી પ્રોગ્રામ નું માળખું. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે માળખું, અને એનો અંગ્રેજી મતલબ થાય છે કોડ સ્ટ્રક્ચર. તો હવે જોઈએ કે જનરલ કોડ સ્ટ્રક્ચર કેવું હોય છે, જે સી લેંગ્વેજ ની અંદર આપણે કઈ રીતે જનરલી લખવું જોઈએ જે સારું કહેવાય. તો એ આ રીતે ફોલો થાય છે. તો બેઝિકલી એના ત્રણ પાર્ટ હોય છે. સૌથી પહેલો પાર્ટ છે ઓપ્શનલ સેક્શન. ઓપ્શન એટલે કે જરૂરી નથી કે આપણે એને હંમેશા ઇન્ક્લુડ કરવું જ જોઈએ, એટલે એને કહેવાય છે ઓપ્શનલ. તો ઓપ્શનલ સેક્શન હોય છે. ત્યારબાદ સેકન્ડ પાર્ટ હોય છે કમ્પલસરી સેક્શન ફોર ઓલ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ, એટલે કે જે આપણું મેઇન કોડ નું લોજિક હોય છે જે કમ્પલસરી હોવું જોઈએ દરેક પ્રોગ્રામને. તો આ એક પાર્ટ છે, સેકન્ડ પાર્ટ, કે જે કમ્પલસરી છે. અને ત્યારબાદ લાસ્ટમાં જે એક સેક્શન આવે છે કે જે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ, જેના વિશે આપણે આગળના આવતા વિડીયોની અંદર ડીપમાં ચર્ચા કરીશું. તો એને, એની ડેફિનેશન જે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની, એનો આ કોડ સ્ટ્રક્ચરનો લાસ્ટ પાર્ટ છે. હવે જો ઓપ્શનલ સેક્શનની અંદર વાત કરીએ તો એની અંદર પણ થોડાક એક નાના નાના જે ભાગ હોય છે એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલો પાર્ટ તમને અહીંયા દેખાતો હશે ડોક્યુમેન્ટેશન. તો ડોક્યુમેન્ટેશનની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે કમેન્ટ્સ આર ઇન્ક્લુડેડ એન્ડ ટુ એનહાન્સ ધ રીડિંગ કેપેબિલિટીઝ ઓફ પ્રોગ્રામ. તો આનો મતલબ એવું થાય છે કે આગળ આપના વિડીયોમાં આપણે જોયું છે કે કોમેન્ટ શું છે. જો તમે કોમેન્ટ્સ વિશે જાણવા વધુ જાણવા માંગતા હોય તો એના વિશે અહીંયા આઈ બટનમાં એક વિડીયો પોપઅપ થતો હશે, તમે એને ક્લિક કરીને એના ઉપર વિઝિટ, એ લિંક વિઝિટ કરીને વિડીયો જોઈ શકો છો. તો કોમેન્ટ્સ વિશે આપણને બધાને ખબર જ છે. તો હવે એની અંદર આ જે ડોક્યુમેન્ટ સેક્શન છે એની અંદર કમેન્ટ્સ ઇન્ક્લુડ કરેલી હોય છે. તો કમેન્ટ શું કરે છે કે તમે આ પ્રોગ્રામ વાંચો એ પહેલા એ પ્રોગ્રામની થોડી ઘણી માહિતી હોય છે, એટલે કે પ્રોગ્રામ શાના વિશે છે, કઈ તારીખે લખાયો છે, કોણ એનું ઓથર છે, વગેરે વગેરે માહિતી એની અંદર ઇન્ક્લુડ કરેલી હોય છે. કે જેનાથી આપણે પ્રોગ્રામ જ્યારે પણ વાંચીએ છીએ, જ્યારે પણ કોઈ ખોલે છે, તો એ પ્રોગ્રામ જોતા પહેલા આપણને આ સેક્શન જોઈ લઈએ તો ખબર પડી જાય કે આ પ્રોગ્રામ શેના વિશે છે. તો આ એક સારી ટેવ કહેવાય કે જે દરેક સી પ્રોગ્રામરમાં હોવી જોઈએ. ત્યારબાદ સેકન્ડ છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. તમે અહીંયા જોઈ શકો છો સિમ્બોલિક કોન્સ્ટન્ટ. હવે કોન્સ્ટન્ટ, આ સિમ્બોલિક કોન્સ્ટન્ટ શું છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું.
પણ અત્યાર પૂરતું તમે એ સમજી લો કે આ ડોક્યુમેન્ટેશન વિભાગ પછી આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ને ઇન્ક્લુડ કરી શકીએ છીએ કે જેની અંદર આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઈન એટલે કે યુઝ કરવા માટે હેશ ડિફાઈન નો યુઝ કરીએ છીએ અને એની અંદર એક ટર્મ આવે છે કે જે તમારે યાદ રાખવાની છે એ છે પ્રી પ્રોસેસર ડિરેક્ટરી. તમે અહીંયા જોઈ શકો છો પ્રી પ્રોસેસર ડિરેક્ટરી. એનો મતલબ એવો હોય છે કે જે પણ સિમ્બોલિક કોન્સ્ટન્ટ આપણે અહીંયા આ સેક્શન ની અંદર ડિફાઈન કરીએ છીએ તો એને પણ એને આપણે જ્યારે પણ આ સેક્શન ની અંદર એટલે કે કમ્પલસરી સેક્શન ની અંદર જે એક્ઝિક્યુટેબલ કોડ હોય છે એની અંદર યુઝ કરીએ છીએ તો કમ્પાઇલર આ પ્રોગ્રામ ને રન કરતા પહેલા જ્યાં પણ તમે સિમ્બોલ લખ્યું હોય છે તો એની વેલ્યુ અહીંયા જે ડિક્લેરેશન કર્યું હોય છે જે ડેફિનેશન હોય છે તેની વડે રિપ્લેસ કરી દે છે. તો એ છે પ્રી પ્રોસેસર ડિરેક્ટરી. ત્યારબાદ તમે થર્ડ સેક્શન જોઈ શકો છો ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. આપણે અત્યાર સુધી બધા પ્રોગ્રામ ની અંદર હેઝ ઇન્ક્લુડ એ બધી લાઈન જોતા આવ્યા છે. તો કોઈ પણ ફાઇલ આપણે દરેક ફાઇલ તમને ખબર જ છે કે હેડર ફાઇલ હોય છે. તો કોઈ પણ ફાઇલ આપણે આપણા પ્રોગ્રામ ની અંદર જો ઉમેરવા માંગતા હોઈએ તો ઉમેરવું એટલે એનો અંગ્રેજીમાં આપણે વાત કરીએ તો ઇન્ક્લુડ એટલે કે આપણે એ ફાઇલ આપણા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી છે. તો એના માટે સી લેંગ્વેજ ની અંદર આપણે લખવાનું જરૂર પડે છે હેઝ ઇન્ક્લુડ. પછી આ જે છે એને કહેવાય છે એંગ્યુલર બ્રેકેટ્સ. તો એંગ્યુલર બ્રેકેટ્સ ની અંદર ફાઇલ નેમ ડોટ એચ એક્સટેન્શન. તો આ રીતે આપણે ફાઇલ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને અત્યાર સુધી આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ની ફાઇલ એટલે કે એસટીડીઆઈઓ ડોટ એચ નામની ફાઇલ ઇન્ક્લુડ કરી છે. તો એને પણ તમે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ત્યારબાદ આવે છે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. તમે અહીંયા જોઈ શકો છો ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. તો આ જે ગ્લોબલ વેરિયેબલ છે એના વિશે પણ આપણે અત્યારે ચર્ચા કરીશું. તો એ પણ તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો છો. તો આ જે આખો સેક્શન થયો આ જે રેડ કલર થી હાઇલાઇટ કરું છું તે તો આ જે છે એ આખો છે ઓપ્શનલ સેક્શન. એટલે કે એને દરેક કોડની અંદર ફરજિયાત ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. એ ભાગ આખો ઓપ્શનલ છે કે જેની અંદર આ બધી વસ્તુઓ આવે છે. હવે સેકન્ડ પાર્ટમાં આવે છે કમ્પલસરી સેક્શન ફોર ઓલ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ. એ તમે અહીંયા જોઈ શકો છો. તો એની અંદર સૌથી પહેલું તો આવે છે મેઇન ફંક્શન કે જે પણ આપણું પ્રોજેક્ટ જે પણ આપણો કોડ હોય છે એનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થવાનું અહીંયાથી ચાલુ કરે. અહીંયાથી એટલે ક્યાં? તો કે મેઇન પ્રોગ્રામથી એક્ઝિક્યુશન એનું સ્ટાર્ટ થાય. એટલા માટે મેઇન જે ફંક્શન છે એ ખૂબ જ જરૂરી છે કે જે દરેક પ્રોગ્રામની અંદર કમ્પલસરી હોવું જોઈએ. કારણ કે મેઇન ફંક્શન જો નહીં હોય તો ફંક્શનનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે જ્યાંથી એક્ઝિક્યુટ થવાનું કોડ સ્ટાર્ટ થશે એ નહીં હશે. જો એ નહીં હોય તો પછી કોડ એક્ઝિક્યુટ થશે જ નહીં. તો એટલા માટે કમ્પલસરી આ જે સેક્શન છે કમ્પલસરી છે એટલે કે ફરજિયાત તમારે આ તમારા કોડ દરેક સી કોડની અંદર હોવું જ જોઈએ કે જેની અંદર દરેક ઓલ એક્ઝિક્યુટેબલ કોડ ગોઝ હિયર. તમે અહીંયા જોઈ શકો છો આ લાઈનની અંદર એટલે કે જે પણ એક્ઝિક્યુટેબલ કોડ છે એ અહીંયા જશે. હવે લાસ્ટમાં જે સેક્શન આવે છે એ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. હવે આ જે સેક્શન છે ઓપ્શનલ સેક્શન એની અંદર તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સના ડિક્લેરેશન કરી શકો છો. હવે આ જે ટર્મ છે ફંક્શન ડિક્લેરેશન એ પણ આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું કે જેની અંદર આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન શું છે એ જોઈશું. હવે અહીંયા તમે ફંક્શનનું ડિક્લેરેશન કરો આ ઓપ્શનલ સેક્શનની અંદર અને ત્યારબાદ એ જે ફંક્શન છે એનું જે ડેફિનેશન છે એટલે કે ફંક્શન ડેફિનેશન અથવા તો ડિફિનેશન ઓફ ફંક્શન તો એ જે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની એ તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકો છો. તો આ થઈ જનરલ કોડ સ્ટ્રક્ચરની વાત કે એની અંદર આવા સેક્શન હોય છે અને તમે આ રીતે એનો યુઝ કરી શકો છો. તો ચાલો એનું એક એક્ઝામ્પલ આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટરની અંદર જોઈ લઈએ. તો તમે મારી આ સ્ક્રીન જોઈ શકો છો. તો એ સ્ક્રીનની અંદર મેં વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ઓપન કરેલું છે અને આ પ્રેક્ટિકલ 1, પ્રેક્ટિકલ 2 અને પ્રેક્ટિકલ 3 આપણે અત્યાર સુધી જોઈ લીધા છે. હવે વાત કરીએ પ્રેક્ટિકલ 4ની કે જે કોડ સ્ટ્રક્ચર આપણે જે અત્યારે સમજ્યા જે આપણે થિયોરેટિકલી સમજ્યા એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એ ખરેખર કેવું હોવું જોઈએ એ આપણે અહીંયા દર્શાવેલું છે. તો એના માટે મેં એક આ પ્રોગ્રામ તૈયાર કરેલો છે. તમે એની અંદર જોઈ શકો છો આ રીતની મેં એક કમેન્ટ આપેલી છે.
ઓપ્શનલ સેક્શન ઇન કોડ સ્ટ્રક્ચર સ્ટાર્ટ્સ હિયર, અને એના જેવી જ એક બીજી કમેન્ટ હશે કે જે બતાવે છે કે ઓપ્શનલ સેક્શન ઇન કોડ સ્ટ્રક્ચર એન્ડ્સ ઓવર હિયર. તો જે મેઇન ત્રણ સેક્શન આપણે જોયા કે જે ફર્સ્ટ જે છે ઓપ્શનલ સેક્શન છે, ત્યારબાદ તમે જોઈ શકો છો આ કમ્પલસરી સેક્શન છે, અને લાસ્ટમાં આવે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ ઇન કોડ સ્ટ્રક્ચર. તો આ તમે જોઈ શકો છો. અને હવે જેમ આપણે ઓપ્શનલ સેક્શનની અંદર પણ જે નાના નાના પાર્ટ્સ જોયા, એની અંદર સૌથી પહેલું હતું ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશન વિશે તમે સમજ્યા કે ડોક્યુમેન્ટેશનની અંદર આપણે કોડ સેના વિશે છે એની માહિતી આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં લખેલું છે પ્રેક્ટિકલ 4. તો એ સેના વિશે છે એ મેં લખેલું છે કે અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક કોડ સ્ટ્રક્ચર ફોર સી લેંગ્વેજ, એટલે કે સી લેંગ્વેજના કોડનું બેઝિક કોડ સ્ટ્રક્ચર, બેઝિક માળખું આપણે સમજવાના છે. તો એ પ્રેક્ટિકલ 4 છે. હવે તારીખ મેં ઇન્ક્લુડ કરી છે 12th ઓક્ટોબર 2022, અને ઓથર એટલે કે આ કોડનો ઓથર કોણ છે, તો એ છે મારું નામ અનિલ મિસ્ત્રી. હવે આ ફર્સ્ટ સેક્શન થઈ ગયો ડોક્યુમેન્ટેશન. હવે સેકન્ડ સેક્શન આવે છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. તો આ પ્રેક્ટિકલ 2ની અંદર મારા ખ્યાલ મુજબ અથવા પ્રેક્ટિકલ 3 અથવા તો પ્રેક્ટિકલ 1, અચ્છા આપણે ચર્ચા નથી કરી, પણ આપણે આગળ ચર્ચા કરીશું કે આ હેશટેગ ડિફાઇન પીઆઈ 3.14, તો આ એક સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે. અત્યારે આપણે એની ચર્ચા કરીશું, અત્યારે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારે જોવાનું એ છે કે આ રીતે આપણે સિમ્બોલિક કોન્સ્ટન્ટનું એક સેક્શન ડિક્લેર કરી શકીએ છીએ. ત્યારબાદ આ જોઈ શકો છો કે ફાઇલ ઇન્ક્લુડ કરી છે, હેઝ ઇન્ક્લુડ stdio.h અને conio.h, એટલે કે કન્સોલ ઇનપુટ આઉટપુટ .h, અને આ છે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h. અને હવે ફોર્થ સેક્શન એટલે કે આવી રહ્યા છે ગ્લોબલ વેરિયેબલ સેક્શન, અને આ ગ્લોબલ વેરિયેબલ શું છે એના વિશે પણ આપણે અત્યારે વાત કરશું. અને આ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન ડિક્લેરેશન. તો તમે જોઈ શકો છો કે આ એક છે ઓપ્શનલ સેક્શન, એ મેં કઈ રીતે આ કોડની અંદર ઇન્ક્લુડ કરેલું છે. ત્યારબાદ આવે છે કમ્પલસરી સેક્શન. કમ્પલસરી સેક્શનની અંદર આગળ વાત કરી તેમ એક મેઇન ફંક્શન કમ્પલસરી હોવું જોઈએ, તો એ છે મેઇન ફંક્શન. અને અહીંયા મેં કમેન્ટ આપી છે, આ જે તમને ખબર છે સિંગલ લાઇન કમેન્ટ્સ છે, અને આ જે છે એ મલ્ટી લાઇન કમેન્ટ્સ અથવા તો એને ડોક્યુમેન્ટરી કમેન્ટ્સ પણ તમે કહી શકો છો. તો અહીંયા લખેલું છે ઓપ્શનલ સેક્શન એન્ડ્સ, અને અહીંયા લખેલું છે કમ્પલસરી સેક્શન સ્ટાર્ટ્સ. તો એની અંદર આ મેઇન ફંક્શન છે, કમ્પલસરી જે સેક્શન છે એ પૂરું થઈ જાય છે, અને લાસ્ટમાં આવે છે યુઝર ડિફાઇન્ડ સેક્શન. તો તમે જોઈ શકો છો આ એક બેઝિક કોડ સ્ટ્રક્ચર છે. અત્યારે મેં કોડ તો લખેલો નથી, પણ આ રીતે તમે કોઈ પણ કોડ એક લખવાની સ્ટાર્ટ કરી શકો. અને તમે જોઈ શકો છો કે કોઈ પણ વ્યક્તિ જો આ કોડને ઓપન કરીને જોશે તો તરત એને ખબર પડી જશે કે આ કોડ શેના માટે લખેલું છે, કારણ કે આપણે બધી જ જગ્યાએ કમેન્ટ્સ ઇન્ક્લુડ કરી છે જે એકદમ પ્રોપર વસ્તુ છે. તમે જોઈ શકો છો અહીંયા સિંગલ લાઇન્સ કમેન્ટ્સ પણ એડ કરી છે, ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટેશન પણ એડ કરેલું છે, અને આ મલ્ટી લાઇન એટલે કે ડોક્યુમેન્ટરી કમેન્ટ્સ પણ એડ કરી છે. તો આ રીતે તમારા કોડની રીડેબિલિટી તમે વધારી શકો છો, અને આ એક સી લેંગ્વેજના જે કોડર હોય છે એની એક સારી બાબત કહેવાય અથવા તો સુટેવ કહેવાય. તો હવે આપણે જોઈએ કે કેરેક્ટર સેટ ઇન સી લેંગ્વેજ. હવે જેમ આપણે આગળ વાત કરી કે ઇંગ્લિશની અંદર કોઈ આપણે નવી ભાષા, ઇંગ્લિશ એટલે કે આપણે નવી ભાષા અંગ્રેજી તમે શીખવા જઈ રહ્યા છો, તો તમે સૌથી પહેલા ટીચર જે છે તમને અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે ABCD EFG HIJ કે આ બધી વસ્તુઓ શીખવાડશે, અને એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું. જે આ જે સિમ્બોલ છે તમે જોઈ શકો છો અહીંયા, આ જે સિમ્બોલ જે છે એને તમે એ કેમ બોલો છો એ, અને આ જે છે એનું ઉચ્ચારણ તમે બી કેમ કરો છો એ તમને ટીચર શીખવાડશે. અને આ રીતે તમે અંગ્રેજી ભાષા શીખવાની શરૂઆત કરો છો, તેમ તે જ રીતે સિમિલરલી એની સી લેંગ્વેજ સાથે, અંગ્રેજીનું સી લેંગ્વેજ સાથે જો આપણે સરખાવીએ તો સી લેંગ્વેજની અંદર એક આંસી નામની એક સંસ્થા છે કે જેણે સી લેંગ્વેજની અંદર પોતાના મૂળાક્ષરો રજીસ્ટર કરાવ્યા છે. રજીસ્ટર એટલે કે જેમ અંગ્રેજીના મૂળાક્ષરો ચાલતા આવે છે અને આપણે કોઈ સવાલ નથી ઉઠાવ્યો, તે જ રીતે આ કીવર્ડ્સ ઓલરેડી આંસી દ્વારા રજીસ્ટર્ડ છે. તો એનામાં આપણે જોઈએ તો આ એક તમારા ચોપડીમાંથી કોષ્ટક છે 10.1, તમે જોઈ શકો છો સી ભાષાના મૂળાક્ષર. તો નોર્મલ સી ભાષાના મૂળાક્ષરની અંદર જે લેટર્સ જે છે આ રીતે જે આપણે વાત કરી, આ સ્મોલ લેટર્સ, આ કેપિટલ લેટર્સ અને બીજા બધા સ્મોલ લેટર્સ,
તેની સાથે સાથે ડિજિટ્સ છે 0 થી 9 સુધી, તો એ જ રીતે એ તો બધા ઇન્ક્લુડેડ હોય જ છે. એના સિવાય આ એક સ્પેશિયલ કેરેક્ટર્સ છે, તો સ્પેશિયલ કેરેક્ટર્સ ની અંદર તમે જોઈ શકો છો કે ઓપરેટર આપ્યો છે એનો અને એનો યુઝ આપ્યો છે, યુઝ અથવા તો તમે એને કહી શકો કે એને આપણે કયા નામથી ઓળખી શકીએ. તો આ એક છે એમ પર્સન નો સિમ્બલ, તમે જોઈ શકો છો આ એન્ડ, એન્ડ નો તમે કદાચ જાણે તમે એન્ડ બોલતા હશો તો એન્ડ નો જે સિમ્પલ સિમ્બોલ છે એને એનો યુઝ જે છે એમ પર્સન તરીકે થાય છે, અથવા તો એને એમ પર્સન તરીકે એમ પર્સન નો સિમ્બોલ અથવા તો એમ પર્સન નો સ્પેશિયલ કેરેક્ટર તમે એ રીતે પણ બોલાવી શકો છો. ત્યારબાદ આ છે એપોસ્ટ્રોફી, આ જે આપણે ઉપર માથા ઉપર ડેશ કરીએ છે એસ કરીને, તો એ છે એપોસ્ટ્રોફી. ત્યારબાદ એસ્ટ્રિક, એસ્ટ્રિક એટલે કે આ સ્ટાર નો સિમ્બોલ, અથવા તમે એને મલ્ટીપ્લાય નો સિમ્બોલ પણ કહી શકો. ત્યારબાદ આ છે એટ ધ રેટ, આ જે છે આ એ જે છે, અને ત્યારબાદ રાઉન્ડ જેવું છે. આ બધા સિમ્બોલ તમને તમારા કીબોર્ડ ઉપર જોવા મળશે. આ છે એટ ધ રેટ. ત્યારબાદ આ છે બેક સ્લેશ, આ છે બ્રેસિસ, આને કહેવાય કર્લી બ્રેસિસ, આને કહેવાય સ્ક્વેર બ્રેસિસ. ત્યારબાદ આ છે કેરેટ, ત્યારબાદ આ છે કોલોન, આ છે કોમા. અને આ કોલોન ને તમે જો નીચેથી કોમા આપી દો તો એ થઈ જાય સેમી કોલોન. ત્યારબાદ ડોલર, ત્યારબાદ આ ક્વેશ્ચન માર્ક. એ રીતે તમે બધા ઓપરેટર સ્પેશિયલ કેરેક્ટર ના નામ જોઈ શકો છો, અને આ બધા જ સ્પેશિયલ કેરેક્ટર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો આ એક તમારે જોઈ લેવા જેવું કોષ્ટક છે. ત્યારબાદ આ જે છે કોષ્ટક 10.2, એમાં છે આંસી સી કીવર્ડ્સ. તો સી ના કીવર્ડ્સ, કીવર્ડ્સ એટલે કે જે આંસી જે છે એના દ્વારા રજીસ્ટર કરાયેલા શબ્દ કે જેના ઓલરેડી મીનિંગ એ લોકોએ આપી દીધા છે. હવે મીનિંગ આપી દીધા છે એનો મતલબ કે આપણે એના મીનિંગ ચેન્જ નથી કરી શકતા, અને એ કીવર્ડ્સ નો એક યુઝ જે છે એ યુઝ સિવાય આપણે બીજો કોઈ યુઝ કરી નથી શકતા. હવે આ બધા કીવર્ડ્સ તમારે યાદ રાખવા જેવા છે. હવે એક એક્ઝામ્પલ હું તને કહી દઉં. આ એક તમે કીવર્ડ મારા ખ્યાલ મુજબ વેરિયેબલ એટલે કે આગળના સેક્શન ની અંદર, આગળના વિડીયોઝ ની અંદર તમે મારા સેશન ની અંદર જોયું હશે કે ઇન્ટીજર એ વેરિયેબલ છે, અથવા તો ઇન્ટીજર વેરિયેબલ નો એક આપણે જ્યારે દર્શાવીએ છીએ અથવા તો એને જ્યારે બનાવીએ છીએ તો આ કીવર્ડ એટલે કે ઇન્ટીજર આઈએનટી નો યુઝ કરીએ છીએ. ત્યારબાદ આ ડબલ વેરિયેબલ આપણ તમે જોયું હશે. તો આ બધા જે છે એને કહેવાય છે કીવર્ડ. હવે આઈએનટી આ જે છે એનો આપણે કોઈ વેરિયેબલ ના નામ તરીકે ઉપયોગ નથી કરી શકતા. કેમ? એનું એક રીઝન એ છે કે આ એક ઓલરેડી રજીસ્ટર્ડ કીવર્ડ છે. કીવર્ડ એટલે કે કમ્પાઇલર ને એનો મતલબ એક આ જે શબ્દ છે આ જે કીવર્ડ છે એની સાથે એક અર્થ બંધાઈ ગયેલો છે. એટલે કે જ્યારે પણ કમ્પાઇલર આઈએનટી જોશે ત્યારે એ સમજશે કે આ આઈએનટી જે છે એ ઓલરેડી રજીસ્ટર્ડ કીવર્ડ છે, અને એનો મતલબ આંસી આંસી જે પણ લોકોએ રજીસ્ટર કર્યા છે એનો મતલબ પ્રી ડિફાઇન કરી દીધો છે કે આ જે આઈએનટી લખશે ત્યારે એના પરથી ખબર પડશે કે આ વેરિયેબલ ટાઈપ શું છે. વેરિયેબલ ટાઈપ એટલે કે વીટી શું છે, તો એ વેરિયેબલ ટાઈપ ઇન્ટીજર ડિક્લેર કરવા માટે આ કીવર્ડ બાંધી દીધો છે, અથવા તો કહેવાય કે રજીસ્ટર કરી દીધો છે. તો એવી જ રીતે આ બધે બધા શબ્દોનો કોઈક ને કોઈક મતલબ થાય જ છે. અને આ બધા શબ્દ તમને દેખાય છે, એલ્સ છે, ઇનમ છે, ત્યારબાદ વાઇલ છે, એ બધા શબ્દ આપણને આગાડી આવવાના જ છે. તો આ બધા શબ્દનો યુઝ આપણે આગાડી જોશું. અને હવે વાત કરીએ કીવર્ડ્સ વર્સિસ આઈડેન્ટિફાયર. તો કીવર્ડ્સ તો આપણે અત્યારે જોયું, હવે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? હવે કીવર્ડ તો આપણે જોઈ લીધું કે પહેલેથી જે શબ્દનો મતલબ નક્કી છે એને આપણે બદલી નથી શકતા, કે જે કમ્પાઇલર સમજે છે કે આ વર્ડ આવ્યો તો એનો મતલબ આ થયો, તો એને કહેવાય છે કીવર્ડ. હવે આઈડેન્ટિફાયર શું છે? આઈડેન્ટિફાયર એવો છે, આઈડેન્ટિફાયર નો મતલબ એવો થાય છે કે આ જેટલા પણ આપણે કેરેક્ટર્સ ની વાત કરી, કેરેક્ટર સેટ કે જે આ સ્પેશિયલ કેરેક્ટર્સ છે, આ કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ અને ડિજિટ્સ છે, તો એ બધાનો મિક્સચર કરીને જે આપણે બનાવીએ છીએ શબ્દ. ધારો કે આપણે કોઈ વેરિયેબલ નું નામ આપવું છે, તો નામ આપતી વખતે આપણે શું કરશું કે આ જે કેરેક્ટર સેટ્સ છે એની અંદરથી કોઈક વેલ્યુ એટલે એની અંદરથી કોઈક કોમ્બિનેશન યુઝ કરશું. ધારો કે મારે આ જે કેપિટલ લેટર્સ છે એમાંથી હું મારું નામ HENIL, H કેરેક્ટર, E કેરેક્ટર, N કેરેક્ટર
આઈ કેરેક્ટર અને એલ કેરેક્ટર એ બધાનું ભેગું કરીને એક મારો નામનો વેરિયેબલ બનાવું છું. તો જે મારું નામ જે છે એ જે મેં એ શેમાંથી બનાવ્યું, તો એ આ જે કેરેક્ટર સેટ છે સી લેંગ્વેજના એમાંથી બનાવ્યું, રાઈટ? તો એ જે થયું એ થયું આઈડેન્ટિફાયર. તો આઈડેન્ટિફાયર એન્ડ કીવર્ડ્સ વચ્ચે ડિફરન્સ એ જ છે કે આઈડેન્ટિફાયર યુઝર જે કેરેક્ટર સેટનો ઉપયોગ કરીને બનાવે છે શબ્દો એને કહેવાય છે આઈડેન્ટિફાયર. અને કીવર્ડ્સ એટલે કે જે શબ્દો આંશિક દ્વારા પહેલેથી રજીસ્ટર્ડ છે અને એનો મતલબ આપણે બદલી શકતા નથી. આઈડેન્ટિફાયરનો મતલબ મારા માટે બદલાઈ શકે. ધારો કે મેં કોઈ વેરિયેબલને નામ આપી દીધું તો એ મારા માટે આઈડેન્ટિફાયર થઈ ગયો વેરિયેબલ માટે. તો આ જે છે એક મેઇન ડિફરન્સ છે કીવર્ડ અને આઈડેન્ટિફાયર, કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મારા ખ્યાલ મુજબ પરીક્ષામાં અથવા તો એક્ઝામ્સમાં તમને ખૂબ જ કામ લાગશે. અને આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્કી ટેબલ છે. આ આસ્કી ટેબલનો જે યુઝ છે આપણે ડેમોન્સ્ટ્રેશનની અંદર જોઈશું, પણ તમને એક ખ્યાલ આપી દઉં કે આપણે જ્યારે પણ આપણે આ ડેટા ટાઈપ આવશે સી એચ એ આર, તો જ્યારે પણ કેરેક્ટર ડેટા ટાઈપ આવશે ત્યારે તમે જોઈશો કે ધારો કે મેં કોઈ કેરેક્ટર વેરિયેબલ લીધો છે કેરેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ, અને એને મેં કોઈ ઇન્ટીજર વેલ્યુ આપી છે, ધારો કે 10 આપી છે અને લાસ્ટમાં સેમિકોલનથી નો એન્ડ કરેલો છે. તો આ જે 10 છે એ અહીંયા આ ટેબલની અંદર તમે જોઈ શકો છો, આસ્કી ટેબલ છે એની અંદર 10 ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા છે કેપિટલ એ મૂળાક્ષર. તો જ્યારે પણ આપણે આ એ વેરિયેબલને પ્રિન્ટ કરાવશું પ્રિન્ટએફ ફંક્શનની મદદથી, ત્યારે એનું જે આઉટપુટ છે એ આવશે, નહીં કે આ 10 કે જે આપણે અહીંયા સ્ટોર કરાવેલું હતું. તો આ જે ટાઈપ છે કેરેક્ટર ડેટા ટાઈપ એ બેઝિકલી આ ટેબલ પ્રમાણે કામ કરશે. આપણે જોયું કે કેરેક્ટરની સાઈઝ છે 1 byte, રાઈટ? 1 byte. તો હવે 1 byte તમને બધાને ખબર હશે, કમ્પ્યુટરની અંદર તમે આગળ પણ ભણી ગયા હશો કે 1 byte નો મતલબ થાય 8 bit, રાઈટ? અને 8 bit નો મતલબ થાય છે ટોટલ 127 અલગ અલગ વેલ્યુઝ, અલગ અલગ બીટ્સ, અલગ અલગ ડેટા. તો 8 bit ની અંદર આપણે 127 ડેટા અલગ અલગ ઉમેરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે 1 byte ની અંદર આસ્કી ટેબલ ની અંદર 0 થી લઈને 127 સુધીની દરેક વેલ્યુ છે. તો આ એક યુઝ છે આસ્કી ટેબલનો. જેમ તમે અહીંયા કેરેક્ટરની વેલ્યુ 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે અલગ અલગ આપતા જશો તો એની અંદર આ જે વેલ્યુઝ જે છે એ આવતી જશે, આ જે છે વેલ્યુઝ જે છે એ આવતી જશે. હવે જો તમે કેરેક્ટર એ લખીને 128 આપી દીધું, અહીંયા લાસ્ટ વેલ્યુ છે 127 પણ અહીંયા તમે આપી દીધું 128, તો એ શું કરશે? એ કામ કરશે સર્કલની રીતે. જેમ તમે બાઉન્ડ્રી ક્રોસ કરી તેમ એ પણ પોતાની વેલ્યુ ક્રોસ કરી દેશે અને 127 પછી એ ફરીથી જમ્પ મારીને ચાલ્યું જશે 0 ઉપર. તો ધારો કે તમે 128 પછી 130 લીધું, તો એ જમ્પ મારીને 127 પછી 3 જમ્પ મારશે, એટલે કે ફર્સ્ટ જમ્પ મારીને 0 પર પહોંચ્યો, હવે 1 ઉપર અને 2 ઉપર. તો આ રીતે એક સર્કલની અંદર વેલ્યુ ચાલશે. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે કે જે તમે યાદ રાખજો. અને એ આપણે અત્યારે પ્રેક્ટિકલની અંદર પણ જોઈએ કે આસ્કી ટેબલની અંદર આ આપણે કઈ રીતે ઓબ્ઝર્વ કરી શકીએ આઉટપુટ. તો હવે આપણે જોઈશું આપણો મેઇન કન્ટેન્ટ કે કોન્સ્ટન્ટ્સ એટલે કે અચળ શું છે. તો અચળ જેમ આપણે આગળ જોયું વેરિયેબલ એટલે કે જેની વેલ્યુ બદલાઈ શકે, તો એનાથી આ ટોટલ ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ છે. તો ડ્યુરિંગ હોલ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ ધ વેલ્યુ ડઝન્ટ ચેન્જ, એટલે કે એવા વેરિયેબલ અથવા તો એવા આપણે આઈડેન્ટિફાયર, આપણે જે બનાવેલા આઈડેન્ટિફાયર છે કે જેની વેલ્યુ આખા આ પ્રોગ્રામ એક્ઝિક્યુશન દરમિયાન બદલવાની નથી, ધ વેલ્યુ ડઝન્ટ ચેન્જ ડ્યુરિંગ હોલ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ, તો એને કહેવાય છે કોન્સ્ટન્ટ. હવે વાત કરીએ કોન્સ્ટન્ટના ટાઈપની, તો કોન્સ્ટન્ટના એમ મુખ્યત્વે બેઝિક જે હોય છે એ 4 પ્રકાર હોય છે, એ તમે અહીંયા જોઈ શકો છો. ન્યુમેરિક કોન્સ્ટન્ટ, સિમ્બોલિક કોન્સ્ટન્ટ, બેકસ્લેશ કોન્સ્ટન્ટ અને કેરેક્ટર કોન્સ્ટન્ટ.
આજે સિમ્બોલિક કોન્સ્ટન્ટ જે કોન્સેપ્ટ છે એ ખાલી સી લેંગ્વેજ ની અંદર જ તમને મળશે. દુનિયાની બીજી કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર સિમ્બોલિક કોન્સ્ટન્ટ તમને જોવા નહીં મળશે. હવે વાત કરીએ ન્યુમેરિક કોન્સ્ટન્ટ, તો ન્યુમેરિક કોન્સ્ટન્ટ ના પણ ફર્ધર બે પ્રકાર પડે છે. સૌથી પહેલો આવે છે ઇન્ટીજર. ઇન્ટીજર વિશે તમને આગળના વિડીયોથી જો તમે જોયા હશે તો તમને ખ્યાલ હશે. તો ઇન્ટીજર કોન્સ્ટન્ટ ની અંદર જોઈ શકો છો કે હોલ નંબર્સ આવે, એટલે કે આખા નંબર. અને આખા નંબર ની એક્ઝામ્પલ વાત કરીએ તો તમે જોઈ શકો છો 250 અને 99. આવા બધા જે હોય છે તે એને આપણે કહી શકીએ ન્યુમેરિક કોન્સ્ટન્ટ. અને ન્યુમેરિક કોન્સ્ટન્ટ ની અંદર પણ ઇન્ટીજર પ્રકારના કોન્સ્ટન્ટ. અને ત્યારબાદ આવે છે રિયલ. હવે રિયલ એટલે કે જે ડેસિમલ નંબર્સ હોઈ શકે જે નંબર ની અંદર, તો એવા પ્રકારના કોન્સ્ટન્ટ જે છે એને આપણે કહી શકીએ છીએ ન્યુમેરિક ની અંદર રિયલ પ્રકારના કોન્સ્ટન્ટ. હવે એની વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે 25.99, તો આ જે છે એક ન્યુમેરિક ની અંદર રિયલ ટાઈપનું એક કોન્સ્ટન્ટ છે. હવે વાત કરીએ સિમ્બોલિક કોન્સ્ટન્ટ, તો એ આ બધા કોન્સ્ટન્ટ, આ બધા જે કોન્સ્ટન્ટ છે ન્યુમેરિક, સિમ્બોલિક, બેકસ્લેશ અને કેરેક્ટર, એની અંદર આપણે હેશ ડિફાઈનર તો યુઝ કરવાના જ છે. હવે સિમ્બોલિક કોન્સ્ટન્ટ નો મતલબ એવો થાય છે કે કોઈ શબ્દ અથવા તો કોઈ ટોકન અથવા તો કોઈ કીવર્ડ્સ કે જેને આપણે સિમ્બોલ ની અંદર કન્વર્ટ કરી દઈએ. ધારો કે મારે ફ્લોટ જે છે, ફ્લોટ, એના માટે આપણે તમને ખબર હશે આપણે લખતા છીએ FLOAT. ધારો કે મારે દશાંશ સ્થળ વાળો એટલે કે રિયલ ડેસિમલ નંબર વાળો હોય એવો કોઈ વેરિયેબલ પ્રકાર બનાવવો છે, તો એના માટે આપણે આ કીવર્ડ લખશું. કીવર્ડ આ તમે આગળ જોયું કે જે આંશિક દ્વારા જે રજિસ્ટર્ડ અમારા શબ્દો હોય છે કે જેનો મતલબ કમ્પાઇલર માટે ફિક્સ હોય છે, તો એને કહેવાય છે કીવર્ડ્સ. તો આ ફ્લોટ કીવર્ડનો યુઝ કરીએ છીએ. હવે મારે આ ફ્લોટની જગ્યાએ માત્ર એફ યુઝ કરવું છે. મારે એવું જોઈએ છે કે આ જે એફ છે એનો એ રિપ્લેસ થઈ જાય ફ્લોટ વડે, તો એને કહેવાય સિમ્બોલિક કોન્સ્ટન્ટ. અને એને પણ આપણે એને ડિફાઇન કરવું હોય તો સિમ્પલી હેશટેગ ડિફાઇન લખશું આપણે અહીંયા. આ ડી ને તમે સમજી લો કે હેશટેગ ડિફાઇન લખ્યું છે. ત્યારબાદ અહીંયા છે સ્પેસ, ત્યારબાદ ફ્લોટ, ત્યારબાદ સ્પેસ અને ત્યારબાદ એફ. અને તમે આટલું જ લખશો તો આગળ વાત કરી તેમ પીપીપી પી પી સોરી પીપીપી નહીં પીપીડી એટલે કે પ્રી પ્રોસેસર ડિરેક્ટરી. તો આ લાઈન ની મદદથી કમ્પાઇલર જે છે એ શું સમજશે કે ફ્લોટ જે છે એ ટોકન છે એ રિપ્લેસ કરેલું છે એફ વડે. એટલે તમારા જે કોડ છે એની અંદર તમે જ્યાં પણ એફ લખેલું હશે ત્યાં એ રિપ્લેસ થઈ જશે ફ્લોટ વડે. તો આ એક છે સિમ્બોલિક કોન્સ્ટન્ટ કે જે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આવે છે બેક સ્લેશ. હવે બેક સ્લેશ ની અંદર આપણે આગળ પણ વાત કરી સ્લેશ એન. આઈ થિંક તમે સ્લેશ એન થી શું કહેવાય વાકેફ હશો, અથવા તો સ્લેશ એન તમને ખબર હશે કે સ્લેશ એન એક એવો કેરેક્ટર છે કે જે નવી લાઈનમાં જવા માટે, એટલે કે ન્યુ લાઈન કેરેક્ટર તમે એને કહી શકો છો. કે પ્રિન્ટએફ ની અંદર જ્યારે પણ સ્લેશ એન આવશે ત્યારે એક નવી લાઈન ની અંદર તમારું જે આઉટપુટ છે એ આવશે. તો એ છે બેક સ્લેશ. ઘણા બધા બેક સ્લેશ ના કેરેક્ટર હોય છે એને આપણે અત્યારે જોઈએ. ત્યારબાદ આવે છે કેરેક્ટર કોન્સ્ટન્ટ. કેરેક્ટર કોન્સ્ટન્ટ એની અંદર પણ બે ટાઈપ ફર્ધર હોય છે. તો પહેલું છે સિંગલ કેરેક્ટર અને ત્યારબાદ આવે છે સ્ટ્રીંગ કેરેક્ટર. સિંગલ કેરેક્ટર એનું એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે એક સિંગલ કોટ ની અંદર એચ. આ છે કેરેક્ટર, સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ. હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કે સિંગલ કેરેક્ટર અને સ્ટ્રીંગ ની વચ્ચે એક ડિફરન્સ છે. જ્યારે પણ તમે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ડિફાઈન કરવો હોય ત્યારે સિંગલ કોટ નો જ યુઝ કરવો. અને જ્યારે તમારે સ્ટ્રીંગ ની અંદર સ્ટ્રીંગ કેરેક્ટર કોન્સ્ટન્ટ, સ્ટ્રીંગ એટલે બેઝિકલી શું છે, સેટ ઓફ કેરેક્ટર્સ એન્ક્લોઝડ ઇન ડબલ કોટ્સ, એટલે કે સેટ ઓફ કેરેક્ટર, આ એક જ કેરેક્ટર છે. હવે ધારો કે મારું નામ છે હેનિલ, તો એને તમે એક સ્ટ્રીંગ કહી શકો. અને જ્યારે પણ તમે સ્ટ્રીંગ ને યુઝ કરો ત્યારે સિંગલ કોટ ની જગ્યાએ આવશે ડબલ કોટ. જો તમે ડબલ કોટ ની અંદર એક સિંગલ એચ લખી દીધો તો આ સિંગલ એચ જે છે એ પણ સ્ટ્રીંગ ની અંદર કન્સિડર થશે, એને કેરેક્ટર ની અંદર કન્સિડર નહીં થશે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ થઈ ગયા કોન્સ્ટન્ટ ના પ્રકાર. હવે આપણે જોઈ લઈએ કે બેક સ્લેશ કેટલા કેટલા હોય છે.
આગળ આપણે જેમ વાત કરી બેકસ્લેશ કોન્સ્ટન્ટ, તો બેકસ્લેશ કોન્સ્ટન્ટ ના એક ટેબલ તમારી ચોપડી ની અંદર એક કોષ્ટક જ આપેલું છે, તમે જોઈ શકો છો 10.6. હવે આ બેકસ્લેશ કેરેક્ટર એનો યુઝ શું છે અને એની આસ્કી વેલ્યુ બધું જ આ ટેબલ ની અંદર આપેલું છે. મેં આગળ વાત કરી આ સ્લેશ એન, તમે સ્લેશ એન જોઈ શકો છો નવી લીટી ઉમેરવા માટે, એને આપણે ન્યુ લાઈન કેરેક્ટર પણ કહેલો હતો, અને એની વેલ્યુ છે 10. આસ્કી વેલ્યુ, આસ્કી વેલ્યુ થી પણ હવે તો આપણે વ્યાખ્યા એટલે કે પરિચિત છીએ, આસ્કી વેલ્યુ શું છે એ પણ આપણને ખબર છે. ધારો કે કેરેક્ટર મેં આ રીતે લખેલું છે, કેરેક્ટર CHARA ઇઝ ઇક્વલ ટુ 10. તો જ્યારે પણ હું કેરેક્ટર એને પ્રિન્ટ કરાવીશ ત્યારે નવી લાઈન પ્રિન્ટ થશે, કારણ કે એનો કોરસ્પોન્ડિંગ બેકસ્લેશ કેરેક્ટર સ્લેશ એન છે. તો એ રીતે તમે આ ટેબલને પણ યાદ રાખી શકો છો, અને આ ટેબલ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને આ એક પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ બેકસ્લેશ કેરેક્ટર છે જેને આપણે આગળના વિડીયોમાં જોઈશું કે નલ કિંમત ઉમેરવા માટે. તો હવે આપણે જોઈએ ડેમો ફોર કોન્સ્ટન્ટ, અને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર આપણે સમજીશું. આપણે એ તો સમજી લઈશું કે કોડ સ્ટ્રક્ચર શું છે, હવે આપણે સમજીશું કે સ્કોપ ઓફ વેરિયેબલ શું છે, ગ્લોબલ વેરિયેબલ લોકલ વેરિયેબલ કોને કહેવાય, ત્યારબાદ બ્લોક શું છે અને કોન્સ્ટન્ટ શું છે. તો ચાલો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ની અંદર ડેમો શરૂ કરીએ. આઈ હોપ કે તમને ખબર હશે કે આ એ જ ફોલ્ડર છે જે ફોલ્ડરને આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે, અને જેની અંદર આપણે અત્યાર સુધીના બધા એટલે કે 4 પ્રેક્ટિકલ કરેલા છે. તો લાસ્ટમાં આપણે વાત કરીએ, સૌથી પહેલા આપણે આને રાઈટ ક્લિક કરીએ અને ઓપન વિથ કોડ કરી લઈએ, એટલે કે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર આપણે આ ફોલ્ડરને ઓપન કરી લઈએ. તો આ કોડ આપણે લાસ્ટમાં સમજીએ કે જે આપણને કોડ સ્ટ્રક્ચર શું હોય છે સી લેપ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એના વિશે માહિતી આપે છે. તો હવે આને ફોલો કરીને આપણે અત્યારે જોવાના છે બ્લોક એટલે કે સ્કોપ ઓફ વેરિયેબલ, બ્લોક કોને કહેવાય, અને ત્યારબાદ આપણે જોશું કે આપણે વેરિયેબલ્સ જે કોન્સ્ટન્ટ વેરિયેબલ હોય એને કઈ રીતે ડિક્લેર કરી શકીએ. તો સૌથી પહેલા રાઈટ ક્લિક કરીશ અને અહીંયા ન્યુ ફાઇલ નો ઓપ્શન દેખાશે એના ઉપર ક્લિક કરીશ અને એને નામ આપીશ practical5.c. હવે તમે આ બટન ને છે આ બટન જે દેખાય છે ન્યુ ફાઇલ નું એને પણ ક્લિક કરી નવી ફાઇલ બનાવી શકો છો, જે પણ જે ફાઇલ આ રીતે જ બનશે. અને હવે આપણે શું કરશું, આપણે એક જનરલ સ્ટ્રક્ચર ફોલો કરશું કે જે દરેક સી પ્રોગ્રામ કરે જે કોડર હોય સી પ્રોગ્રામિંગ લેંગ્વેજના, એની એક સારી બાબત કહેવાય કે ડોક્યુમેન્ટેશન પ્રોપર હોય. તો સૌથી પહેલા આપણે કરશું ડોક્યુમેન્ટરી કમેન્ટ, કે જેની અંદર આ જે કોડ છે એનું આપણે ઇન્ફોર્મેશન આપશું. ધ બ્લોક સ્કોપ ઓફ વેરિયેબલ્સ એન્ડ કોન્સ્ટન્ટ ઇન સી લેંગ્વેજ, અને આજની ડેટ આપી દેશો 13th October 2022, અને ઓથર આપી દેશો આપણે. તો આ થઈ ગયું એક ડોક્યુમેન્ટ, બેઝિક ડોક્યુમેન્ટ કે જેના પરથી આપણને ખબર પડી જાય કે આ પ્રેક્ટિકલ ફાઇલ આપણે શેના માટે લખેલો છે. તો આ એક સારી સ્ટેવ છે, અને આપણે કન્ટિન્યુ રાખશું આગળના વિડીયોની અંદર પણ. તો હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આવશે ફાઇલ ઇન્ક્લુડ સેક્શન. તો આપણે કરશું હેશટેગ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ આઉટપુટ .h અને કન્સોલ આઉટપુટ .h કોનિયો .h. અને હવે અહીંયા આવશે, અહીંયા એકચ્યુઅલી બીજી એક વસ્તુ આવશે કે જે હશે આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કરતા હશું એ અને મેથડની સિગ્નેચર, પણ આપણે અત્યારે એના વિશે જે નથી કરવાના. તો ડાયરેક્ટ આપણે જોશું જે કમ્પલસરી સેક્શન હોય એના ઉપર, કે જેની અંદર આવશે મેઇન ફંક્શન. હવે મેઇન ફંક્શન આપણે બે રીતે લખી શકીએ, એક હશે વોઇડ મેઇન. આ વોઇડ નો મતલબ તમને ખબર છે, વોઇડ એ કીવર્ડ છે કે જે દર્શાવે છે કે આ ફંક્શન કઈ વસ્તુ રિટર્ન નથી કરતું. અને ઘણી જગ્યાએ તમે જોશો ઇન્ટ મેઇન લખેલું હશે અને લાસ્ટની અંદર હશે રિટર્ન 0, કારણ કે અહીંયા લખેલું છે ઇન્ટ. આ જે તમને ઇન્ટ દેખાય છે
આ ઇન્ટ જે લખેલું છે એ દર્શાવે છે કે આ મેઇન ફંક્શન જે છે એક ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. તો અહીંયા રિટર્ન સ્ટેટમેન્ટ આપણે લખેલું છે રિટર્ન 0. હવે આ થઈ ગયું આપણું બેઝિક માળખું. હવે સૌથી પહેલા વાત કરીએ તો આપણે જોશું ગ્લોબલ વેરિયેબલ, લોકલ વેરિયેબલ અને બ્લોક. તો સૌથી પહેલા બ્લોકની વાત કરીએ તો સી લેંગ્વેજની અંદર બ્લોક એટલે આ તમને જે છગડિયા કૌંસ દેખાય છે અથવા તો એને કહી શકે કર્લી બ્રેસીસ. તો જેટલા પણ કર્લી બ્રેસીસ હશે એને તમે બ્લોક ગણી શકો. આ જે કર્લી બ્રેસીસ સ્ટાર્ટ છે ત્યાંથી એન્ડ સુધીનો આટલો જે પોર્શન છે, આટલો જે ભાગ છે એને તમે બ્લોક કરી શકો. અને જો હું અહીં એક નવો કર્લી બ્રેસીસ એન્ડ કરું અને સ્ટાર્ટ કરું તો આ થઈ ગયો એક નવો બ્લોક. આ છે ઇનસાઇડ ન્યુ બ્લોક. અને આ જે છે ધારો કે આપણે આને કહીએ મેઇન બ્લોક. આ જે કર્લી બ્રેસીસ છે મેઇન ફંક્શનના છે તો આપણે એને કહીએ ઇનસાઇડ મેઇન બ્લોક, બરાબર. હવે આનો જે ડિફરન્સ છે એના પરથી જ એક ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલનો કોન્સેપ્ટ તમને ક્લિયર થશે. હવે સમજી લો કે આ એક બ્લોક જે પણ વેરિયેબલ હોય છે એનું એક લાઈફ ટાઈમ હોય છે. તો ધારો કે મેં અહીંયા કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો, ધારો કે વેરિયેબલની ટાઈપ છે ઇન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 5. ઇન્ટીજર વેરિયેબલ કે જેનો આઈડેન્ટિફાયર છે એ, સ્મોલ એ કેરેક્ટર અને એની વેલ્યુ છે 5. હવે આ જે વેરિયેબલ છે એ વેરિયેબલ આખા મેઇન ફંક્શનની અંદર એટલે કે એનું લાઈફ એને આપણે ડિક્લેર કરેલો એનો જે ઇમિડિયેટ પેરેન્ટ છે એ છે મેઇન બ્લોક. તમે જોઈ શકો છો એ લાસ્ટમાં મેઇન બ્લોકની અંદર છે. તો આ જે બ્લોકનું જે આ જે વેરિયેબલ છે એનું લાઈફ ટાઈમ જ્યાં સુધી આ બ્લોક એન્ડ નહીં થાય, એટલે કે જ્યાં આ જે બ્લોકનો એન્ડ છે ત્યાં સુધી આખા જે આ બ્લોક છે એની અંદર તમે આ એ વેરિયેબલને એક્સેસ કરી શકશો. એટલે કે આ એ વેરિયેબલ આ બ્લોકની અંદર જે એ વેરિયેબલ લખેલો છે એ આપણે આ ઇનસાઇડ ન્યૂ બ્લોક એટલે કે આ જે નવો કર્લી બ્રેસીસ વાળો જે બ્લોક છે એની અંદર પણ આપણે એક્સેસ કરી શકશું. હવે ધારો કે આ બ્લોકની અંદર નવા બ્લોકની અંદર મેં નવો વેરિયેબલ લીધો એ ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે આમાં થયું શું કે આ જે એ વેરિયેબલ છે આ જે બ્લોક છે એની અંદર એટલે કે આ બ્લોકની અંદર આ એ વેરિયેબલનું અસ્તિત્વ તો છે જ, પણ આ વેરિયેબલનું અસ્તિત્વ પણ છે. હવે વાત કરીએ આ જે ઇનસાઇડની અંદર એ બ્લોક છે, ધારો કે તમે કન્ફ્યુઝ થતા હોય તો આપણે એને નામ આપી દઈએ બી. હવે આ જે બી વેરિયેબલ છે એનું લાઈફ ટાઈમ આ બ્લોકના સ્ટાર્ટથી આ બ્લોકના એન્ડ સુધી જશે, એટલે કે આ બ્લોકની બહાર આપણે બી વેરિયેબલને એક્સેસ નહીં કરી શકશું. ધારો કે મારે પ્રિન્ટ કરાવવું છે. હવે આના પરથી તમને ક્લિયર થઈ જશે વેલ્યુ ઓફ એ ફ્રોમ મેઇન બ્લોક પર્સન્ટેજ ડી. આ છે ફોર્મેટ સ્પેસિફાયર જેની આપણે આગળ ચર્ચા કરી છે. અને કઈ વસ્તુ મારે પ્રિન્ટ કરાવી છે? વેરિયેબલ એ. હવે આ સેમ વસ્તુને કોપી કરીને હું લખીશ અહીંયા વેલ્યુ ઓફ એ ફ્રોમ ચાઇલ્ડ બ્લોક, આપણે આને કહીએ ચાઇલ્ડ બ્લોક પર્સન્ટેજ ડી અને એ. તો આ બ્લોકની અંદર પણ આપણે વેરિયેબલ એક્સેસ કરી શકશું. હવે ધારો કે બી ડિક્લેર કર્યું આપણે આ પેરેન્ટ ચાઇલ્ડ બ્લોકની અંદર. હવે ધારો કે આપણે અહીંયા આ બી વેરિયેબલને એક્સેસ કરીએ પર્સન્ટેજ ડી અને અહીંયા બી, તો હવે તમે જોશો કે અહીંયા આપણને આ જે એડિટર છે એ જ આપણને એરર આપી દે છે. એડિટ જો આપણે એના પર હોવર કરશું તો શું કહેશે? આઈડેન્ટિફાયર બી ઇઝ અનડિફાઇન્ડ. કારણ કે આ બી જે છે આ જે એડિટર છે એ બીનો સ્કોપ આ જે બી છે વેરિયેબલનો સ્કોપ એ મેઇન બ્લોકની અંદર જ જોશે, એ આ બ્લોકની અંદર ચેક નહીં કરશે. એટલા માટે આપણને અહીંયાથી જ એરર આપી દે છે. ધારો કે અહીંયા મેં ઇન્ટીજર બી લીધું અને એને વેલ્યુ આપી દીધી 50. તો હવે શું થશે? આ બ્લોક જે છે એની અંદર બી વેલ્યુ છે 10. અને હવે અહીંયા બી વેલ્યુ જે આવવી જોઈએ એ આવવી જોઈએ 10, કારણ કે લેટેસ્ટ જે બી વેલ્યુ છે એ છે 10. તે છતાં આ જે બી વેલ્યુ છે 50 જે આપણે મેઇન બ્લોકની અંદર આપી છે
એ વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે અને ધારો કે આ જ બ્લોકને આ જ લાઈનને કોપી કરીને આપણે જો અહીંયા બતાવશું તો આ જે છે આ જે બી જે છે એની વેલ્યુ આવશે આ બ્લોકની અંદર જે છે એ એટલે કે 10 તો આ શું થઈ ગયું એક થઈ ગયું સ્કોપ સ્કોપ એટલે કે આ બી વેરિયેબલનો સ્કોપ આ બ્લોક પૂરતો જ હતો અને આ બી વેરિયેબલ છે એનો એનો સ્કોપ આ બ્લોક પૂરતો છે એટલે કે આ મેઇન બ્લોક પૂરતો હવે અહીંયા આપણે થોડુંક બદલી કરીએ ફ્રોમ અને અહીંયા આપણે ન્યુ લાઈન કેરેક્ટર ઉમેરી દઈએ કે જેનાથી આપણને આપણે દરેક લીટીને નવી લાઈનમાં ઓબ્ઝર્વ કરી શકીએ અને હવે જો આપણે આને રન કરશું તો જોઈ શકો છો તમે આઉટપુટ સૌથી પહેલા વાત કરીએ એ ની તો એ આપણે મેઇન બ્લોકની અંદર ડિક્લેર કરેલો અને એને આપણે ચાઇલ્ડ બ્લોકની અંદરથી પ્રિન્ટ કરાવીએ છે અને મેઇન બ્લોકમાંથી પણ પ્રિન્ટ કરાવીએ છે તો તમે એની વેલ્યુ જોઈ શકો છો સેમ આવે છે 5 અને 5 હવે આ બી વેરિયેબલ છે એનો સ્કોપ આપણે વાત કરી કે આ બ્લોક પૂરતો છે તો એની અંદર જ્યારે આપણે બી વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છે જો અહીંયા લખેલું છે બી વેલ્યુ ફ્રોમ ચાઇલ્ડ બ્લોક તો એ આવે છે 10 અને હવે જેવો આ જે કર્લી બ્રેસીસ છે એ એન્ડ થયો એટલે કે આ વેરિયેબલ બી એનો સ્કોપ જતો રહ્યો એટલે કે આ વેરિયેબલ ડિસ્ટ્રોય થઈ ગયો હવે આવે છે આ બી વેરિયેબલ કે જેને આપણે મેઇન બ્લોકની અંદર ડિસ્પ્લે કરેલો છે એટલે કે ડિક્લેર કરેલો છે જો હવે એ પ્રિન્ટ થશે તો એની વેલ્યુ આપણે આપી છે 50 તો તમે જોઈ શકો છો ફ્રોમ મેઇન બ્લોક એની બીની વેલ્યુ આવે છે 50 તો આ એક થઈ ગયું ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ જો આ મેઇન ફંક્શન છે એના માટે આ જે મેઇન બ્લોક છે એના માટે ગ્લોબલ વેરિયેબલ છે આ એ અને બી અને આ ફંક્શનની આ બ્લોકની અંદર આ જે બી છે એનો છે લોકલ સ્કોપ તો અહીંયા કોમેન્ટ લખી દઉં લોકલ સ્કોપ એટલે કે આ બ્લોકના લોકલી આ બ્લોકના લોકલી આ બી એક્ઝિસ્ટ કરે છે પણ આ બ્લોક એટલે કે મેઇન બ્લોકની અંદર આ વેરિયેબલ બી કે જે આપણે આ ચાઇલ્ડ બ્લોકની અંદર ડિક્લેર કરેલો છે એ એક્ઝિસ્ટ નથી કરતો તો એ એના માટે કોઈ પણ પ્રકારનું રિલેશન નથી તો અહીંયા આ જે બી વેરિયેબલ છે એનો સ્કોપ આમાંથી આવે છે તો સિમ્પલ આ થઈ ગયું સ્કોપ ઓફ વેરિયેબલ અને હવે ધારો કે આપણે કોઈ વેરિયેબલ અહીંયા ડિક્લેર કરેલો છે સી ઇઝ ઇક્વલ્સ ટુ 15 તો આને આપણે કહી શકીએ ગ્લોબલ વેરિયેબલ કારણ કે જો તમે આને મેઇનની અંદરથી ડિક્લેર કરશો કે આ બ્લોકની અંદરથી ડિક્લેર કરશો એકવાર આપણે પ્રિન્ટ કરાવી લઈએ વેલ્યુ ઓફ સી ફ્રોમ મેઇન બ્લોક પર્સન્ટેજ ડી અને અહીંયા એક સ્લેશન ઉમેરી દઈએ અને એને સી આપીએ અને આ લાઈનને કરશું કોપી અને આ ચાઇલ્ડ બ્લોકની અંદરથી આપણે પ્રિન્ટ કરશું તો તમે ઓબ્ઝર્વ કરશો કે આ બ્લોક આપણે મેઇન ફંક્શનની બહાર જે ડિક્લેર કર્યો છે એ આપણને આ આખા આ બ્લોકની અંદર પણ એનો સ્કોપ જોવા મળશે અને આ બ્લોકની અંદર પણ એનો સ્કોપ જોવા મળશે તો આ સી જે છે એ થઈ ગયો ગ્લોબલ વેરિયેબલ તો આપણે એને રન કરીને એકવાર આઉટપુટ ઓબ્ઝર્વ કરી લઈએ તમે જોઈ શકો છો કે સી ની વેલ્યુ 15 મેઇન બ્લોકમાંથી પણ આવે છે અને ચાઇલ્ડ બ્લોકમાંથી પણ આવે છે તો આ એક સિમ્પલી કોન્સેપ્ટ છે ગ્લોબલ વેરિયેબલનો અને લોકલ વેરિયેબલનો ગ્લોબલ વેરિયેબલ ટુ ઓલ બ્લોક્સ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ મેઇન બ્લોક્સ બરાબર છે તો આ થઈ ગયું લોકલ સ્કોપ ફોર ચાઇલ્ડ બ્લોક તો આ એક સિમ્પલી થઈ ગયું સ્કોપ ઓફ વેરિયેબલ અને આપણે સમજીએ કે ગ્લોબલ વેરિયેબલ શું છે અને લોકલ વેરિયેબલ શું છે તો હવે આપણે વાત કરી લઈએ કોન્સ્ટન્ટ્સની તો કોન્સ્ટન્ટની અંદર આપણે જે મેઇન ટાઈપ જોયા હતા તો સૌથી પહેલા છે ન્યુમેરિક કોન્સ્ટન્ટ ત્યારબાદ હતા સિમ્બોલિક કોન્સ્ટન્ટ ત્યારબાદ હતા બેકસ્લેશ પણ બેકસ્લેશના કેરેક્ટર આપણે અહીંયા જોઈ લીધા બેકસ્લેશના જે કોન્સ્ટન્ટ હતા એ આપણે અહીંયા જોઈ લીધા ત્યારબાદ હતા લાસ્ટની અંદર કેરેક્ટર કોન્સ્ટન્ટ
હવે ન્યુમેરિક કોન્સ્ટન્ટ દરેક કોન્સ્ટન્ટને ડિફાઇન કરવા માટેની એક આપણે રીત પણ જોઈ લી હતી, હેઝ ડિફાઇન. ત્યારબાદ આપણે શું આઈડેન્ટિફાયર રાખવું છે અને એની વેલ્યુ શું રાખવી છે. હવે ધારો કે મારે ન્યુમેરિક કોન્સ્ટન્ટ છે, ન્યુમેરિક કોન્સ્ટન્ટ ડિક્લેર કરવો છે, તો ન્યુમેરિક કોન્સ્ટન્ટની અંદર પણ બે ટાઈપ હતી. ધારો કે એક પાઈ વેરિયેબલ આવે છે, મેથ્સની અંદર એક પ્રખ્યાત વેરિયેબલ છે, જેની વેલ્યુ થાય છે 22/7, અને એનું જો આપણે ડેસિમલની અંદર અપૂર્ણાંકની અંદર એક વેલ્યુ લઈએ તો એ થાય છે 3.14. તો એને આપણે અહીંયા કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કરી લઈએ. તો આ થઈ ગયું એક અપૂર્ણાંક કોન્સ્ટન્ટ, અથવા તો એને આપણે કહી શકાય કે જે એવો કોન્સ્ટન્ટ, એવો ન્યુમેરિક કોન્સ્ટન્ટ કે જેની વેલ્યુ અપૂર્ણાંક છે. હવે એવો આપણે કોન્સ્ટન્ટ બનાવી શકીએ કે જેની વેલ્યુ ફિક્સ છે, અથવા તો જેની વેલ્યુ હોલ નંબરની અંદર છે, એટલે કે જેની વેલ્યુ પૂર્ણાંક છે. ધારો કે એચ નામનો વેરિયેબલ બનાવો અને એની વેલ્યુ આપી દઉં 2511. તો આ થઈ ગયો એક ન્યુમેરિક કોન્સ્ટન્ટ કે જેની વેલ્યુ છે હોલ નંબર, એટલે કે પૂર્ણાંક સંખ્યા. તો સિમ્પલી આ રીતે ન્યુમેરિક કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકીએ છે. અને હવે ધારો કે સિમ્બોલિક કોન્સ્ટન્ટ. હવે સિમ્બોલિક કોન્સ્ટન્ટ એ ખૂબ જ સમજવા માટે સહેલા છે. તો ધારો કે આ પ્રિન્ટએફ ફંક્શન જે છે, આ દર વખતે મારે પ્રિન્ટએફ લખવું પડે છે, એમાં મને કંટાળો આવે છે. તો હું શું કરીશ, હું સિમ્બોલિક કોન્સ્ટન્ટ લખી દઈશ. હવે આની અંદર આપણે જોયું છે પ્રી પ્રોસેસર ડિરેક્ટરી, તો એનો ઉપયોગ અહીંયા થશે. ધારો કે મારે પી નામનો વેરિયેબલ બનાવવો છે, પી નામનું એક સિમ્બોલ બનાવવું છે કે જે કમ્પાઇલર ઇન્ટરપ્રિટેશન કરે પ્રિન્ટએફ. તો એને હું આ રીતે દર્શાવીશ. આ લાઈન છે, એના મતલબ એવો થશે કે પ્રિન્ટએફ જ્યાં બી મારા મેઇન ફંક્શન મેં પી લખેલું હશે એ રિપ્લેસ થઈ જશે પ્રિન્ટએફ વડે. તો હવે ધારો કે આ પી ને હું અહીંયા લખું છું, જ્યાં બી પ્રિન્ટએફ દેખાય છે ત્યાં હું પી લખી નાખું છું. તો સિમ્પલી પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ એટલે કે કમ્પાઇલેશન પહેલા થતી એક પ્રક્રિયા કે જેની અંદર આ સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે, જે આ પી છે, એની વેલ્યુ રિપ્લેસ થઈ જશે પ્રિન્ટએફ વડે. તો જો આ વસ્તુ જે છે એ સાચી છે, એટલે કે આવું પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ થતું હશે, તો શું આપણને ઓબ્ઝર્વેશન મળશે કે આ જે પી લખ્યું છે એ પણ એક પ્રિન્ટએફ ફંક્શન તરીકે કામ કરશે, એટલે કે એ પણ વેલ્યુને પ્રિન્ટ કરશે, કે જેવું આપણે આગળ કોડની અંદર આઉટપુટ જોયું એવું જ સેમ ટુ સેમ આઉટપુટ આપશે અને કોઈ પણ એરર આવશે નહીં. તો એવું જ થશે. અહીંયા એકવાર આપણે રન કરીને જોઈ લઈએ, તમે જોઈ શકો છો સેમ એ જ આઉટપુટ આવે છે. અને ધારો કે આ ઇન્ટીજર છે, એને પણ મને લખતા કંટાળો આવે છે, તો એના માટે પણ મેં એક સિમ્બોલિક કોન્સ્ટન્ટ ડિફાઇન કરું છું. ધારો કે આઈ એ સિમ્બોલિક કોન્સ્ટન્ટ છે કે જેનો હું યુઝ કરીશ આઈએનટી લખવા માટે. તો અહીંયા હવે મારે લખવાની જરૂર છે ફક્ત આઈ. અને હવે જો હું કોડને રન કરીશ તો એ મને કોઈ પણ એરર આપ્યા સિવાય આ આખો કોડ એવો ને એવો જ રન થઈ જશે. તો તમે જોઈ શકો છો કોઈ પણ એરર આવતી નથી અને કોડનું આઉટપુટ પણ સેમ આવે છે. તો આ એક કોન્સેપ્ટ છે સિમ્બોલિક કોન્સ્ટન્ટનો, કે જેનાથી તમે આ રીતે તમારા જે કામ છે એ ટૂંકાઈ શકો છો, એટલે કે એક સિમ્બોલ બનાવી શકો છો સિમ્પલ. હવે વાત કરીએ આપણે કેરેક્ટર કોન્સ્ટન્ટની. કેરેક્ટર કોન્સ્ટન્ટ માટે સેમ આપણે એ જ ફોલો કરવાનું છે મેથડ. તો પણ એની અંદર બે ટાઈપના આપણે કોન્સ્ટન્ટ જોયા હતા, એક તો સિંગલ કેરેક્ટર અને એક હતું સ્ટ્રીંગ. ધારો કે મારે સ્મોલેસ્ટ નામનું એક કેરેક્ટર બનાવવું છે કે જે હોલ્ડ કરશે સૌથી પહેલો કેરેક્ટર એબીસીડી નો એ. તો યાદ કરજો કે એની અંદર આપણે સિંગલ કોટેડનો ની અંદર એનો આપણે વેલ્યુ આપતા હતા, જ્યારે પણ આપણે સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ બનાવતા હતા ત્યારે. હવે જે આપણે સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ બનાવવો છે સિંગ, તો એની અંદર આપણે ડબલ કોટ્સનો યુઝ કરશું. તો એના માટે ધારો કે નેમ નામનું એક કોન્સ્ટન્ટ બનાવવું છે કે જેને આપણે વેલ્યુ આપશું હેનિલ, બરાબર છે. અને હવે આપણે અહીંયા પ્રિન્ટએફ ફંક્શનની મદદથી એને પ્રિન્ટ પણ કરાવી જોઈએ કે કોન્સ્ટન્ટને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ અને પ્રિન્ટ કરી શકીએ. હવે આ થઈ ગયું એક સ્ટ્રીંગ કોન્સ્ટન્ટ. હવે સ્ટ્રીંગને પ્રિન્ટ કરવા માટે આઈડેન્ટિફાયર તરીકે %s લખવામાં આવે છે. અને ધારો કે મારે નેમ પ્રિન્ટ કરવું છે, તો હું નેમ લખી દઈશ અહીંયા અને સેવ કરીશ અને આને રન કરીશ. તો તમે જોઈ શકો છો વેલ્યુ ઓફ નેમ આવે છે હેનિલ, અને અહીંયા મેં સ્લેશ એન નથી ઉમેરેલું, તો અહીંયા હું સ્લેશ એન ઉમેરી દઈશ. અને હવે જો રન કરીશ
તમે જોઈ શકો છો વેલ્યુ ઓફ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ n. તો આ રીતે આપણે કોન્સ્ટન્ટને યુઝ પણ કરી શકીએ છીએ. અને આ કોન્સ્ટન્ટ છે એનો મતલબ એવું છે કે આખા પ્રોગ્રામની અંદર આપણે એની વેલ્યુ બદલી શકતા નથી. તે છતાં ધારો કે આપણે નેમની વેલ્યુ અહીંયા બદલવાની ટ્રાય કરીએ છીએ, અથવા તો નેમની વેલ્યુ નહીં, ધારો કે આપણે અહીંયા એક બીજું પ્રિન્ટફ સ્ટેટમેન્ટ આપી દઈશું અને અંદર લખશું વેલ્યુ ઓફ h ઇઝ ઇક્વલ્સ ટુ પર્સન્ટેજ d, અને એ સ્લેશ n ઉમેરી દઈશું અને એની અંદર લખશું કેપિટલ h, એટલે કે એની વેલ્યુ છે 2511. અને એકવાર એને રન કરીને જોઈ લઈએ, તમે જોઈ શકો છો 2511 આવે છે. અને હવે ધારો કે આ કોન્સ્ટન્ટ છે, હેશ ડિફાઇન લખીને જે આ સિન્ટેક્સ છે એના મદદથી આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો, એનો મતલબ કે આ h નામનું જે વેરિયેબલ છે, હવે એની h નામનું જે એક ટોકન છે, હવે એની વેલ્યુ આખા પ્રોગ્રામમાં બદલાવાની નથી. તે છતાં જો આપણે ભૂલથી જાણતા અથવા અજાણતા જો એની વેલ્યુ ચેન્જ કરવાની ટ્રાય કરીએ તો એ આપણને એરર આપશે, તો એ આપણે ઓબ્ઝર્વ કરી લઈએ. ધારો કે h ને હું વેલ્યુ આપું છું 50, અહીંયા મેં આપી 25-11 અને અહીંયા મેં આપી 50. તો તમે જોઈ શકો છો કે એડિટર જ, આ જે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર છે, એ જ મને ના પાડી દેશે અને એ કહેશે એક્સપ્રેશન મસ્ટ બી મોડિફાઈડ l વેલ્યુ. આ એક એરર છે, એ તમને અત્યારે સમજ નહીં પડશે. તમે જોઈ શકો છો એક્સપાન્ડ્સ ટુ 2511, પરંતુ જો આપણે રન કોડ કરીએ તો તમે જોઈ શકો છો l વેલ્યુ રિક્વાયર્ડ એઝ લેફ્ટ હેન્ડ ઓપરેટર અસાઇન. તો આ રીતની એક એરર આપણને પોપ અપ કરશે. અને ધારો કે અહીંયા ઇન્ટીજર લખીએ અને હવે h લખીએ તો પણ હજુ એ જ એરર આવશે, કારણ કે આપણે ઓલરેડી અહીંયા એક કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દીધો છે. તો હવે એ નામનો આપણે વેરિયેબલ અહીંયા બનાવી શકશું નહીં. તો સિમ્પલ આ હતું તમારું ગ્લોબલ વેરિયેબલ. બ્લોક શું છે, ઇનસાઇડ બ્લોક શું છે, આઉટસાઇડ બ્લોક શું છે, મેઇન બ્લોક શું છે, ગ્લોબલ વેરિયેબલ શું છે, ત્યારબાદ કોન્સ્ટન્ટ કયા કયા છે અને એને કઈ રીતે ડિક્લેર કરવા અને એને કઈ રીતે યુઝ કરવા, એ બધું આપણે આ વિડીયોની અંદર કવર કરી લીધું છે. આવતા વિડીયોની અંદર આપણે ઘણા પ્રેક્ટિકલના એક્ઝામ્પલ જોઈશું. તો બસ આ વિડીયો માટે આટલું જ, આપણે મળશું આવતા વિડીયોમાં. તો ગુડ બાય.